वागरा તાલુકાના જોલવા ગામે ગત ઓક્ટોબર મહિનામાં 3 લોકો પર જીવલેણ હુમલામાં ભરૂચ કોર્ટે કોંગી આગેવાન સુલેમાન પટેલની આગોતરા જામીન અરજી નામંજૂર કરી દીધી છે। વાગરા તાલુકાના જોલવા ગામ ખાતે ઓક્ટોબર મહિનામાં થયેલી મારામારીમાં ભરૂચ કોંગ્રેસના આગેવાન એવા સુલેમાન પટેલની આગોતરા જામીન અરજી રદ કરી દેવામાં આવી છે। વાગરા તાલુકાના જોલવા ગામ ખાતે પાદરે બેસેલા લોકો પર થયેલે હુમલામાં આ સંદર્ભે 5 લોકો પર જીવલેણ હુમલો થયો હતો। તેમાં 2 વખત વાગરા કોંગ્રેસ વતી વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા સુલેમાન પટેલના કહેવાથી હુમલો થયો હોવાની ફરિયાદ નોંધાવા પામી છે। દેત પોલીસ સુલેમાન પટેલ સહિત 6 જણા સામે ગુનો દાખલ કર્યો હતો, જેમાં જીવલેણ હુમલામાં 5 આરોપીની ધરપકડ કરી લેવામાં હતી। જ્યારે સુલેમાન પટેલ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી અને ઝડપાયેલા 5 આરોપીને રેગ્યુલર જામીન અરજી કરી હતી। ત્રીજા એડિશનલ સેશન જજ એચ જોશીની કોર્ટમાં કોંગ્રેસના આગેવાને આગોતરા અરજી અંગે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં વકીલ પીપી ઠાકોર હાઈકોર્ટના વિવિધ જજમેન્ટ રાજકીય સરે ખોટા કેસમાં ફેરવી દેવા જજ પોલીસની ફરિયાદ સહિત દલીલ કરી હતી। સરકાર તરફી પબ્લિક પોલિસી ડિરેક્ટર પીવી પંડ્યાએ તપાસ અધિકારીને સોગંદનામું દહેજ પોલીસની હાલની અગાઉની અને સુલેમાન સામે થયેલી અગાઉના હુમલાની ફરિયાદ સંદર્ભે સીસીટીવી ફૂટેજ ઓડિયો ક્લિપ ઘટના પૂર્વે આયોજિત હોવાની દલીલ કરી હતી। કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી રાજકીય અને સામાજિક કાર્યકર્તા સુલેમાન પટેલ સામે જીવલેણ હુમલાની બીજી ઘટના હોય તેમજ સ્થાનિક કક્ષાએ જાહેર સલામતી જોખવાઈ શકે તે નોંધ લઈને આગોતરા જામીન રદ કરી હતી।